હેલો ખેડૂત મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાને નમસ્તે. હું પાર્થ કોટડીયા, આપનું કિસાન ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે એ વાત કરવાની છે કે જેના વિશે ખેડૂતો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, કે શનેડાની ખરીદી ઉપર, જે સૌરાષ્ટ્રમાં એક શનેડા થ્રી વ્હીલર શનેડો આવે છે, એમની ખરીદી ઉપર ગુજરાત ગવર્મેન્ટ ક્યારે સબસિડી આપશે. તો આખરે ગુજરાત ગવર્મેન્ટે જાહેરાત કરી દીધી છે, સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે કે શનેડા ઉપર સબસિડી મળશે. તો કોને કોને સબસિડી મળશે, કેવી રીતે સબસિડી મળશે, સબસિડી મળ્યા બાદ ક્યાં ક્યાં પગલાંનું ધ્યાન રાખવું, તમામ માહિતીની વાત કરવાની છે. એ પહેલાં તમામ ખેડૂતોને નમ્ર વિનંતી, જો આપણી ચેનલને જે તમે સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બધી બાબતો આપણે જોવાની છે. તો ચાલો સૌ પ્રથમ જોઈએ કે આમુખમાં હું શું દર્શાવવામાં આવ્યું છે કે કૃષિ યાંત્રિકરણ સરળ બનાવવા હેતુસર ખેડૂતોને શનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની નવી યોજનાની જાહેરાત થઈ ગઈ છે, જેમાં ટોટલ 1,000 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેના અંતર્ગત વર્ષ 2023-24માં તમામ ખેડૂતો જે ખાતેદાર છે એ તમામ ખેડૂતોને શનેડા ઉપર સબસિડી આપવાની બાબત છે. ઠરાવમાં એવું પસાર થયું છે કે નાણાકીય વર્ષ ઉપર સહાય આપવાની છે. જો ચાલુ 2023-24માં 1 લાખની વહીવટી મંજૂરી આપવાનું ઠરાવ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો સહાયની બાબત, તો કે ભારત સરકાર દ્વારા સાધનોમાં માન્ય ટેસ્ટિંગ સેન્ટર ખાતે ટેસ્ટ થયેલ હોય એવો વેલિડ ટેસ્ટ રિપોર્ટ ધરાવતા સાધન, એટલે કે એવું વેલિડ ટેસ્ટ રિપોર્ટ જે કંપની સાધન શનેડો બનાવતી હોય એવું વેલિડ ટેસ્ટ રિપોર્ટ જેને મળે એના ઉપરથી એના ન્યાથી ખરીદી કરવામાં તમને ટોટલ કુલ ખર્ચના 25% અથવા તો ₹25,000 આ બેમાંથી જે ઓછું હશે એ મળવા પાત્ર થશે. ત્યારબાદ જોઈએ કે યોજનાનો લાભ લેવા માટે પાત્રતા શું. તો સૌ પ્રથમ ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી કોઈ પણ ખેડૂતો ખાતેદાર હશે એને આ યોજનાનો લાભ મળશે. ચાલુ વર્ષમાં 1 વખત અને 1 વખત મળ્યા બાદ 7 વર્ષ બાદ, 7 વર્ષ પછી, એટલે કે એકવાર શનેડો મળી ગયો પછી 7 વર્ષ પછી તમે ફરીવાર એપ્લાય કરી શકો. સંયુક્ત ખાતા ધારક હોય તો એક ખાતાની અરજી હોય તો બીજા ખાતેદારની પણ સંમતિપત્ર મગાવવાની રહેશે. ત્યારબાદ ચોથા નંબર ઉપર એવું કહ્યું છે કે વાહન વ્યવહાર વિભાગના લાગુ પડતા પ્રવર્તમાન તેમજ વખતો વખત થતા સુધારા મુજબના તમામ નિયમોનું પાલન કરવાનું રહે છે. એટલે કે વાહન વ્યવહાર એટલે RTOમાંથી જે પણ કોઈ નિયમો બહાર પડતા હોય એ તમામ નિયમોનું પાલન કરવાનું રહે છે ખરીદી કર્યા બાદ. જેમાં 5માં હેઠળ શું કહેશે, તો કે લાભ મળ્યાથી તારીખથી 2 વર્ષ સુધી સાધનનું વેચાણ કરી શકશે નહીં. કોઈ પણ ખેડૂતોને જો શનેડામાં સબસિડી મળી, લાભ મળ્યો, તો શનેડો ખરીદીને 2 વર્ષ સુધી તમારે શનેડો વેચવાનો નથી. 2 વર્ષ સુધી તમે શનેડો નહીં વેચી શકો. ત્યારબાદ બીજામાં હું શું કહે છે, કૃષિ યાંત્રિકરણ સાધન તરીકે વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ માટે જ ઉપયોગ કરવાનો. કૃષિ માટે તમે શનેડો લીધો હોય તો તમારે એમાં જ એનો ઉપયોગ કરવાનો છે, પછી ભાડા કરાવો એવું કાંઈ નહીં, ટૂંકમાં ચોખ્ખું કહી દેવામાં આવ્યું છે. ત્યારબાદ પેસેન્જર પરિવહન માટે સાધનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરાવવો નહીં, એટલે કે શનેડો તમે કોઈ મોડિફાઈડ કરાવો કે એવી કોઈ વસ્તુ કરવાની નથી. ટૂંકમાં તમને શનેડામાં આવી રીતે, તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા જાહેરાત થઈ ગઈ છે કે તમને શનેડામાં સબસિડી મળશે. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચોક્કસથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરો, શેર કરો અને કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ કરજો.